नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण 2 सूक्ष्मजीवો મિત્ર અને શત્રુભવ ચાર. આપણે અગાઉના ભાગમાં રસી વિશેની આપણે માહિતી મેળવી, તમે એની નોંધ પણ બનાવી હશે. હવે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 21 ઉપર આપણે જોઈશું ભૂમિની ફળદ્રુપતામાં વધારો. આપણે જે પ્રમાણે આપણે માહિતી મેળવી કે આપણે જે માટી હોય, માટી ભીની હોય તો આપણે લીધી હતી બરાબર, અને એને સૂક્ષ્મ માઇક્રોસ્કોપના મદદથી આપણે શું જોયું, એની અંદર સૂક્ષ્મજીવો આપણને મળ્યા. તો એવી જ રીતે ભૂમિની ફળદ્રુપતામાં વધારોમાં પણ આપણે જોવા જઈએ તો કેટલાક બેક્ટેરિયા સેમાં રહેલા હોય, એમાં માટીમાં રહેલા હોય, આપણે જમીન પર હોય બરાબર, ભૂમિ પર આપણને જોવા મળે. એટલે કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ હરિત નીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે બરાબર. એ શું રહેલું હોય જમીન પર, આપણે જમીનમાં જોવા જઈએ જમીન ઉપર તો અમુક બેક્ટેરિયા આપણને જોવા મળે, તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય છે, વધે છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. અને આ સૂક્ષ્મજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કરે છે બરાબર. એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય, તો કે નીલ હરિત લીલ અને વાતાવરણમાં રહેલું જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનના કારણથી શું થાય છે, તેનું પ્રમાણ વધે છે અને તેની ફળદ્રુપતામાં પણ વધારો થાય. અને સૂક્ષ્મજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એમ આપણે જોઈ શકીએ. એના પછી આપણે વાત કરીએ તો આપણે જુઓ આપણી પાઠ્યપુસ્તકનું આપણે પાના નંબર 22 ઉપર આપણને જોવા મળશે, જેમાં આકૃતિ 2.7 ઉપર નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ બરાબર, એની અંદર આપણે શું આપેલું છે, ચિત્ર આપેલું અહીંયા આપણે જોવા મળે છે. અહીંયા આપણે દેખાય છે નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ બરાબર, આપણે બે ચિત્ર અહીંયા આપેલા છે. એના પછી આપણે જોઈશું પર્યાવરણનું શુદ્ધિકરણ. એટલે સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા આપણે જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્ર કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. તેમણે શું કર્યું, કુદરતી ખાતર બનાવવામાં બનાવતા એમને જોયું અને પછી એમને પણ શું કર્યું, આ બધો જે કચરો છે એને શું કર્યું, એક ખાડામાં નાખ્યો. કેટલા સમય પછી તેનું વિઘટન થયું અને શેમાં ફેરવાઈ ગયું, કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું. અને પહેલી અને બુજો જાણવા માંગે છે કે આ કેવી રીતે થયું. તો પહેલી ને બુજો થોડી એકલા જાણવા માંગે છે, આપણે પણ જાણવું પડશે ને. તો એના માટે આપણે શું જોવું પડે, પ્રવૃત્તિ 2.5. એમાં શું કહે છે, જુઓ કે બે કુંડા લઈ અને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો, તેને એ અને બી ના નામ નિર્દેશિત કરો. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભેગો કરો તથા બી કુંડામાં પોલિથીન કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા તેમાં વગેરે ભરો, એક બાજુ રાખી દો અને તેને 3 થી 4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો બરાબર. આ બધી વસ્તુ તમારે શું કરવાનું છે, કુંડામાં ભેગી કરવાની. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે, જો હા તો કયો ભેદ જોવા મળે છે. તમે જોશો કે કુંડા એ માં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે થયું બરાબર, કેવી રીતે થાય, કારણ કે કુંડાની અંદર વનસ્પતિનો જે કચરો છે એ શેમાં ફેરવાઈ ગયો, કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. જ્યારે પછી શું કહે છે, એટલે કે આ કુદરતી ખાતરમાં ફેરવાઈ જાય, એટલે કે આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો એ વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બી માં પોલિથીનની થાળી, કાચની ખાલી બોટલો અને રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી બરાબર. હવે જ્યારે આપણે કુંડા એ માં વનસ્પતિજન્ય આપણે કચરાનું વિઘટન કર્યું છે એટલે એમાં શું જોવા મળ્યું, કુદરતી ખાતર. પણ આપણે કુંડા બી ની વાત કરીએ જેમાં આપણે પોલિથીનની થાળી, કાચની બોટલો, રમકડા તો આ બધી વસ્તુ નાખી, તો એમાં પરિવર્તન કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. કેમ, કારણ કે એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો તેના ઉપર કાર્ય કરી અને કુદરતી ખાતરમાં ફેરવી શકતા નથી. એટલે કે તમને અવારનવાર જમીન પર સળતી વનસ્પતિ અને મૃત પ્રાણી સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે કેટલા સમય પછી લુપ્ત થઈ જાય છે, તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે.
અને આ પદાર્થ અને વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર એટલે આ વનસ્પતિ જન્ય જીવ છે અથવા વનસ્પતિ જન્ય જે કચરો છે મૃત પ્રાણીઓ ના સ્વરૂપે જે મૃત કાર્બનિક નો દ્રવ્ય દ્રવ્યનો જે જથ્થો છે એ સેમાં પુનરાવર્તન પામે છે સેમાં પુનરાવર્તન પામશે કુદરતી ખાતરમાં પર પુનરાવર્તન પામે છે પણ જ્યારે આના સિવાય આપણે જે આ કાચની બોટલને જો તે પુનરાવર્તિત થશે ના એ રૂપાંતરિત થતા નથી એટલે કે જ્યારે પણ આપણે આ કુદરતી ખાતર દ્વારા જે બનાવેલી જે વનસ્પતિ આ પદાર્થ છે એ વનસ્પતિ તથા પદાર્થ એ શું થાય છે ફરીથી પુનઃ ઉપયોગમાં ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ અને આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી અને પર્યાવરણને શું થાય છે શુદ્ધ કરી શકાય છે એટલે કે આપણે રીસાયકલ કહીએ બરાબર રીસાયકલ એટલે કે જીવોત્પાદ જેના જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ તો એવી જ રીતે આપણે આ વનસ્પતિ ખાતરનો પણ આપણે શું કરી શકીએ કુદરતી ખાતરનો પણ આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતે આપણે શું કરીએ એનાથી જ આપણે પર્યાવરણને શુદ્ધ કરી શકીએ એના પછી છે હાનિકારક સૂક્ષ્મ જીવો એના પછી શું છે હાનિકારક સૂક્ષ્મ જીવો એટલે કે આ સૂક્ષ્મ જીવો અનેક રીતે હાનિકારક હોય છે કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય પ્રાણી તેમજ વનસ્પતિમાં શું ઉત્પન્ન કરે છે રોગ ઉત્પન્ન કરે છે અને રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે રોગ ઉત્પન્ન કરે તેને શું કહેવાય રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે અને કેટલાક સજીવો ખોરાક કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ શું કરે છે બગાડે છે આ સૂક્ષ્મજીવો અમુક ચોમાસાની ઋતુમાં જો એ પલળી ગયા હોય તો અમુક સમય પછી શું થઈ જાય છે એમાં અંકુરણ ફૂટી નીકળે છે તો એ ચોમાસાની ઋતુમાં પણ શું થાય છે આ સૂક્ષ્મજીવો જ કાર્ય કરે છે અને તેને બગાડે પણ છે ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ તો નુકસાનકારક પ્રવૃત્તિઓ કઈ કઈ છે એ આપણે જોઈએ જેમાં આપણને શું કહે છે કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો શું આપ્યું છે મનુષ્યમાં રોગકારક જીવો મનુષ્યમાં રોગકારક મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો જે રોગો ફેલાવતા હોય એવા સૂક્ષ્મ જીવો એને શું કહેવાય રોગકારક સૂક્ષ્મ જીવો એટલે કે આ મનુષ્ય રોગકારક જે સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો કે શ્વાસ તેથી વખત એટલે કે હવા દ્વારા પાણી આપણે જે પીતા હોઈએ પાણી અમુક ખોરાક દ્વારા એ શરીરમાં શું કરે છે પ્રવેશે છે અને સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી સીધા સંપર્કમાં આવવાથી પણ શું થાય છે એ રોગોનો ફેલાવો થઈ શકે છે એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગો એ શું થાય છે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા પાણી અને ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે આ રોગો કઈ રીતે ફેલાય આ રોગો સંક્રમિત સંક્રમણ વાળા જે વ્યક્તિઓ હોય એના દ્વારા એટલે ખાવાથી અમુક પાણી પીવાથી ખોરાક દ્વારા હવા દ્વારા પણ શું થાય છે આ રોગોનો ફેલાવો થાય છે જેને આપણે શું કહીએ છીએ ચેપી રોગો કહીએ છીએ આવા રોગોના કેટલાક ઉદાહરણ છે કે કોલેરા છે શરદી છે શીતળા છે ક્ષય રોગ છે આ બધા શું છે આ વાતાવરણ એટલે કે હવા ખાવાથી પાણી પીવાથી પણ ફેલાય છે એટલે જ્યારે શરદીથી પીડાતી કોઈ વ્યક્તિ છીંક ખાય તો સૂક્ષ્મ બિંદુઓની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં શું થાય છે ફેલાય છે અને આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે એટલે કે હવા દ્વારા કઈ રીતે ફેલાય છે કે કોઈ વ્યક્તિ છીંક ખાય તો આપણે કહીએ છીએ કે જ્યારે પણ તમને છીંક આવે અથવા તો ઉધરસ આવે તો મોઢા પર શું રાખવું જોઈએ તમારે રૂમાલ રાખવો જોઈએ તો કયા કારણથી આ કારણથી જ એના કારણથી શું થાય છે જે આપણા શરીરમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ હવામાં ફેલાય છે અને બીજા વ્યક્તિને પણ થઈ શકે છે અને બીજા શરીરમાં શું થાય છે એ પ્રવેશ કરે છે તમે ત્યારે તમે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો આપણે આ ચેપી રોગો જે હવામાં ફેલાય છે તેને કેવી રીતે રોકી શકાય કે આપણે છીંકતા પહેલાં આપણે નાક ઉપર રૂમાલ રાખવો જોઈએ સંક્રમિત વ્યક્તિ હોય તે વ્યક્તિથી અમુક અંતર આપણે રાખવું જોઈએ બરાબર તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ ચેપી રોગોથી આપણે તેનો બચાવ કરી શકીએ છીએ ને કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક તરીકેનું પણ કાર્ય કરે છે બરાબર વાહક તરીકે એટલે વાહન બરાબર એટલે કે આપણે જે વિકલ કહીએ ને એ વિકલનો પણ આપણે ઉપયોગ કરે છે કેમ વિકલ તરીકે વાહક તરીકે ઉપયોગ કરે એટલે કે અમુક માખી છે મધમાખી છે શું થાય એ કચરાના ઢગલા ઉપર બેસીને પછી પાછી તમારી પાસે આવે
ક્યાં ફરીને આવે છે એ રોગો સામે શું કરે છે એ રોગો જે સૂક્ષ્મ જીવો છે તેના શરીર પર ચોંટે અને પછી એ ઉર્ધ્વગામી શું કરે છે એ આપણા શરીર ઉપર અથવા તો આપણે જે ખોરાક બનાવ્યો હોય ત્યાં બેસે છે બરાબર એટલે કે એ વ્યક્તિ સાથે એ જગ્યાઓને પણ શું કરે છે અથવા ખોરાક પ્રદૂષિત ખોરાક પણ આપણે એના દ્વારા ખાઈએ છીએ અને એના કારણથી આપણને બીમાર પડવાની પણ શું થઈ જાય છે સંભાવના વધી જાય છે એટલે કે હંમેશા આપણે સહી સલાહ હોય છે કે કોઈ પણ ખોરાક હોય એ ઢાંક્યા વગરનો ખોરાક આપણે ખાવો જોઈએ નહીં અથવા તો જે ખોરાક છે તેને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ માદા એનોફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે એટલે આપણને આનું ઉદાહરણ પણ આપણને આપ્યું એટલે કે મેલેરિયાના પરોપજીવી વાહક છે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનો વાહક છે આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનો નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તેનો આપણે નિયંત્રણ કેવી રીતે કરી શકાય કારણ કે આપણે જો ખુલ્લી વસ્તુ હોય છે તે ખુલ્લી ન રાખવી જોઈએ ચોમાસાની ઋતુ હોય તો અમુક જે વરસાદ પડતા જે અમુક વસ્તુઓ શું થઈ જાય છે અમુક કુંડા હોય છે ટાયર હોય છે તે બધું વરસાદના પાણીથી બધું ભરાઈ જાય છે તે પાણીનો શું કરવો જોઈએ આપણે યોગ્ય સમયે નિકાલ કરવો જોઈએ તો આ રીતે આપણે શું કરી શકીએ આના ઉપર નિયંત્રણ લાવી શકીએ અને એના પછી છે કે હંમેશા આપણને એવું શા માટે આપણે કોઈ પણ શિક્ષક તમને કહે કે આપણે રહેણાંકની આસપાસની જગ્યાએ પાણી એકત્રિત થવા ન દેવું જોઈએ અમે એવું કહીએ છીએ કેમ કહીએ છીએ શિક્ષક કેમ એવું કહેતા હોય આનો જવાબ તમારે શોધીને રાખવાનો આપણે આગળના ભાગમાં જોઈશું ભાગ 4 અહીંયા પૂર્ણ કરીએ છીએ